કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું હતું અને એની અંદર જે છેલ્લે વિધાન ખરું છે કે ખોટું એના આપણે આન્સર આપ્યા હતા. ઓકે, અને તમે બધાએ ખાસ એની તૈયારી કરી હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે 5મા નંબરનો લેક્ચર છે વિડીયો, એની અંદર આપણે કોઈ પણ અસમય સંખ્યા જે આપી હોય, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 17, એવી રીતે એને સંખ્યા રેખા પર દર્શાવો. આપણે સંખ્યા રેખા તો 5મા, 6મા, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં એમાં સંખ્યા રેખાથી આપણે બધા ખૂબ પરિચિત છીએ. પણ અત્યાર સુધી જે આપણે જોયું એ સંખ્યા રેખા ઉપર કેવી સંખ્યાઓ, તો કે પૂર્ણાંક સંખ્યાઓ, જે ઝેડ ગણ છે એની સંખ્યાઓ આપણે સરળતાથી દર્શાવી શકીએ. પણ જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ દર્શાવી હોય એ પણ આપણે આગળ શીખીને આવ્યા 8મા ધોરણમાં. પણ અહીંયા આપણે હવે વર્ગમૂળવાળી સંખ્યાઓ દર્શાવવાની છે. બરાબર, ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2 છે, અસમય સંખ્યા છે, જાણો છો તમે, તો વર્ગમૂળમાં 2 એને તમે સંખ્યા રેખા પર દર્શાવો. આગલા ધોરણની અંદર સમય સંખ્યાઓ છે અને સંખ્યા રેખા પર 8મામાં શીખી ગયા. રેડી, હવે 9મા ધોરણની અંદર અસમય સંખ્યા છે વર્ગમૂળમાં, તો આ વર્ગમૂળવાળી સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ, એને તમે સંખ્યા રેખા પર દર્શાવતા શીખો આ ધોરણ 9ની અંદર. ઓકે, એટલે એ અઘરું નથી, એકદમ સરળ છે. પણ પ્રથમ જે આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે તમે બધા ખાસ ધ્યાન આપજો, જેથી કરીને એના દાખલાઓ જ્યારે તમે ગણો તો એ આપણે સરળતાથી આવડી જાય. ઓકે, ખૂબ જ સરળ છે. ચાલો, તો વર્ગમૂળમાં 2ને આપણે સંખ્યા રેખા ઉપર ક્યાં દર્શાવી શકીએ? તો પ્રથમ આપણે અહીં એક સંખ્યા રેખા લઈએ. જોજો, ખાસ સંખ્યા રેખા આપણે દોરીએ. માનો કે આ એક સંખ્યા રેખા છે આપણી પાસે, અહીંયા શૂન્ય છે, એને સંગત આપણે ઓ મૂકી દઈએ. અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, એવી રીતે આ સાઈડ માઇનસમાં હશે ને વિદ્યાર્થી મિત્રો, -1, -2. તો હવે આ જે વર્ગમૂળમાં 2 છે આમાં ક્યાં આવે? સંખ્યા રેખા ઉપર. ઓકે, એ આપણે દર્શાવવાનું છે. તો 2 છે એને વર્ગમૂળમાં મૂકી દો, તો કે એ વર્ગમૂળમાં 2 ત્યાં ન હોય. તો 2નું વર્ગમૂળ તમે લેશો તો આ 2નું વર્ગમૂળ છે એ 1.41ની આસપાસ સમથિંગ થાય, એટલે આમાં ક્યાંક આવશે. તો ડાયરેક્ટ ન મૂકી શકીએ આપણે, તો એને આપણે શું કરવાનું છે, વ્યવસ્થિત એની સમજૂતી મેળવીએ અને ત્યારબાદ આ દાખલો આપણે સંખ્યા રેખા ઉપર એને પછી દર્શાવશું. એ અત્યારે અહીં રાખીએ, આની ઉપર આપણે દર્શાવવાનું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એના માટે આપણે શું કરીએ, તો એક ચોરસનો આપણે સહારો લેશું. ઓકે, ચોરસ છે, 2 રીતે ગણી શકાય દાખલો. આપણે આ પ્રથમ એક્ઝામ્પલ છે એટલે હું એ ચોરસવાળી રીત કરાવીશ, અને સ્વાધ્યાયનો જ્યારે દાખલો આવશે ત્યારે આપણે બીજી લંબ દ્વિભાજકની રીત છે એનો આપણે ઉપયોગ કરશું. જો કે છે 2 એક જ, એમ ખાલી નામ જુદા જુદા આપ્યા છે. ચોરસ છે એ કાટખૂણો હોય એમાં, અને લંબ દ્વિભાજક દોરો એમાં કાટખૂણો જ હોય. બે રીતમાં થોડોક તફાવત છે, બાકી બધું સરખું છે. ચાલો, તો શું કરીએ આપણે, અહીંયા જે સંખ્યા રેખા લીધી એમાં 0 અને 1 છે, તો આ 0 અને 1 વચ્ચેનું જે અંતર છે એટલું જ 1 અને 2 વચ્ચેનું હોય. તો સંખ્યા રેખા ઉપર ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો જે ગાળો છે, અંતર, એ અંતરને એકમ અંતર આપણે કહીએ. શું કહીએ? એકમ અંતર. તો એકમ અંતર હંમેશા કેવું હોય? સમાન હોય ને સંખ્યાઓ વચ્ચેનું. તો આ જે અંતર છે એકમ અંતર, એક એકમ અંતરનો આપણે એક ચોરસ દોરશું. શું દોરશું? ચોરસ. એક એકમ લંબાઈ લઈ ચોરસ દોરશું, અથવા ચોરસ લઈશું. ઓકે, એકમ લંબાઈનું. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ, તો એકમ લંબાઈ આમાં આપણે જેટલી રાખી છે એટલી જ લંબાઈનું આપણે દોરીએ, એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય.
તો 0 થી 10 એકમ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં આ સ્કેલ પ્રમાણે, તમારી સ્કેલ મુજબ નહીં. તમારી પાસે સ્કેલ હશે એટલે ચોપડામાં તમે પણ વ્યવસ્થિત દોરજો. આ કાટ ખૂણો બને ને એવી રીતે દોરજો, અહીંયા 90 અંશનો ખૂણો. ઓકે, આનો આમ આ પ્રમાણે રાખવું એટલે ચોરસ જ બનશે. ચાલો, ચોરસ છે એને આપણે ઓ એ બી સી નામ આપીએ. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ એવો શું કર્યું છે, તે એક એકમ લંબાઈનો એક ચોરસ ઓ એ બી સી, ચોરસ ઓ એ બી સી દોરશો. ચાલો, એક એકમ લંબાઈ, આ ઓ થી એનું માપ અથવા એ થી બી નું માપ, બી થી સી નું માપ અથવા સીથી પાછું ઓનું માપ, આ ચારે ચાર બાજુની લંબાઈ સમાન છે અને એનું અંતર કેટલું છે, એક એકમ. આજે આપણે સંખ્યા રેખા ઉપર આ 0 થી 1 વચ્ચેનું જેટલું અંતર હોય ને આને એકમ અંતર કહેવાય. તો આ એકમ અંતર જે એક એકમ અંતર છે એટલું આપણે અહીં એક ચોરસ દોર્યો. વિદ્યાર્થી મિત્રો, ચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો હોય તમે બધા જાણો છો, ખ્યાલ આવ્યો બધાને. ચાલો, હવે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી અને આ જે ચોરસ છે ને એનો એક વિકર્ણ છે એની લંબાઈ આપણે મેળવશું. જોજો વિદ્યાર્થી મિત્રો, તો આ ચોરસનો વિકર્ણ, કોઈ એક વિકર્ણ સામસામેના શિરોબિંદુ છે એને તમે જોડશો એટલે વિકર્ણ બનશે. વિદ્યાર્થી મિત્રો, આ ઓબી છે અથવા બીઓ છે એ આ ચોરસનો એક વિકર્ણ છે. તો ચોરસના પાયથાગોરસના પ્રમેય મુજબ ચોરસના વિકર્ણ, વિકર્ણનું નામ શું છે, અહીંયા બીઓ અથવા ઓબી ની લંબાઈ મેળવતા અથવા મેળવશું જે, અથવા ડાયરેક્ટ વિકર્ણ લંબાઈ મેળવતો યાર. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસનો પ્રમેય ખ્યાલ છે ને બધાને, કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુ કાટખૂણો બનાવતી બે બાજુ હોય એમની લંબાઈ છે એના વર્ગોનો સરવાળો થાય. જુઓ તો આ કાટકોણ ત્રિકોણ એટલે હવે થોડી વાર આને ભૂલી જાઓ તમે, અહીંયા ઢાંકી દો. તો આ જે ત્રિકોણ છે ઓ એ બી, કાટકોણ ત્રિકોણ છે, એમાં આ કર્ણ કહેવાય, વિકર્ણ છે અહીંયા એ કર્ણ બનશે અને આ બે કાટખૂણો બનાવતી બાજુ બનશે. તો આ બે બાજુનો વર્ગ કરી અને એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે ઓ બી મળે. તો કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુના વર્ગોનો સરવાળો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જોજો ખાસ, તો અમે શું કરશું અહીંયા, તો આ બી ઓ છે એનું માપ આપણે જોતું હોય તો સામેની બાજુ આ બે નો વર્ગ થઈ જાય ને વર્ગમૂળની અંદર, ઓ એ વર્ગ પ્લસ ઓ બી વર્ગ, સોરી એ બી વર્ગ. આ જે છે કર્ણનો વર્ગ, આ વર્ગ છે સામે આપી દીધું એટલે સામેનું વર્ગમૂળ બની ગયું. જોજો ખાસ, ઓ એનું માપ કેટલું છે 1, તો 1 નો વર્ગ. એ બી નું માપ કેટલું છે, જો આ ઓ એનું માપ 1 એકમ, એ બી નું માપ પણ 1 એકમ, તો 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 એટલે ટોટલ કેટલા થયા, 2. તો આ બી ઓ નું માપ આપણે મળી ગયું વર્ગમૂળમાં 2. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બી ઓ ની લંબાઈ આપણે કેટલી મેળવી, વર્ગમૂળમાં 2. ઓકે, સમજાણો એટલે સુધી શું કર્યું કે ન સમજાણો વિદ્યાર્થી મિત્રો, ફરીથી જુઓ, જે તમને અહીંયા વર્ગમૂળમાં અહીંયા 2 કીધા છે તો વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે શું કરવાનું, તમારે એક એકમ લંબાઈનો ચોરસ આપણે દોર્યો
એને કોઈ પણ નામ આપો અને ત્યારબાદ એનો વિકર્ણ, આ જોડો તોય ચાલે, આને જોડો તો પણ ચાલે, ઓકે. પણ મોટે ભાગે આપણે આ જોડશું, એટલે એને પાછી આકૃતિને સંખ્યા રેખા પર આપણે મૂકવાની છે એટલા માટે. તો આ ઓબી વિકર્ણ દોર્યો, અને હવે વિકર્ણની લંબાઈ છે એ તમારે ગોતવાની છે. તો એ લંબાઈ છે એ પાયથાગોરસના પ્રમેય મુજબ મળશે આપણને. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુના વર્ગોનો સરવાળો. પણ આ કર્ણનો વર્ગ હતો એ વર્ગ સામે સીધો આપી દીધો, એટલે વર્ગમૂળ થઈ ગયો. તો ઓ એ એનું માપ એક છે એટલે એકનો વર્ગ, અને એ બી એનું માપ પણ એક છે એટલે એકનો વર્ગ, એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ એટલે બે થાય ટોટલ જવાબ એનો. એકનો વર્ગ એક પ્લસ એક એટલે બે, એટલે ઓ બી ઓનું માપ વર્ગમૂળમાં બે મળી ગયું. જુઓ તો આ બી ઓની લંબાઈ જે છે એ વર્ગમૂળમાં બે છે, ઓકે. હવે શું કરવાનું છે જોજો ખાસ. તો આ એક એકમ લંબાઈ છે, આ ઓથી એનું માપ છે ને એક છે. તો હવે આ ચોરસ જે છે એને આપણે શું કરીએ, અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકી દઈએ. સાહેબ બોર્ડમાં છે ને ઉપાડીશો કેમ? ખ્યાલ બોર્ડમાં છે પણ આપણે આ જ ચોરસ છે ને અહીંયા મૂકી દેશું, ઓકે. એટલે આના જેવો ચોરસ અહીં બનાવી દઈએ. પાછો જોજો ખાસ, પ્રથમ લખી નાખીએ કે હવે ચોરસ ઓ એ બી સી ને સંખ્યા રેખા પર દર્શાવશું. સંખ્યા રેખા પર ઓ ઓ શૂન્યને સંગત, ઓ સંખ્યા રેખા પર શૂન્યને સંગત બિંદુ ઓ અને અને એકને સંગત બિંદુ એ રહે અથવા આવે, જે લખો ત્યાં તે મુજબ ગોઠવશું. સમજાણું? જો સમજાવું તમને શું કરવાનું છે. આ શૂન્ય છે અહીંયા સંખ્યા રેખા ઉપર, એને સંગત ઓ બિંદુ આવે, અને આ એક છે એને સંગત કયું બિંદુ આવે? એ. કારણ કે આ ઓ એની લંબાઈ જુઓ એક એકમ છે, તો ઝીરોથી એકની લંબાઈ કેટલી થાય? એક એકમ. એટલે એના ઉપર બેસી જશે ને બાજુ આખી કમ્પ્લીટ. ઓ એ બાજુ છે, ઝીરો અને એક ઉપર ગોઠવાય એવી રીતે ચોરસ મૂકવાનો છે, ઓકે. તો આ ચોરસને હું અહીંયા લઈ આવું, જોજો. આ પ્રમાણે એટલે દોરી જ નાખું, ઓકે. અહીંયા સીધો ચોરસ શૂન્યને, આ શૂન્ય છે આપણી પાસે, શૂન્ય તો આ શૂન્યને સંગત ઓ અને આ એકને સંગત એ, અહીંયા બી અહીંયા સી અને આ બી ઓ વિકર્ણ, આની લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં બે. ટૂંકમાં કાંઈ નથી, આ આખે આખો ચોરસ છે ને આપણે આના ઉપર અહીં ગોઠવી દીધો, રેડી. આ એક એકમ લંબાઈ છે આની, આ ઝીરોથી એક વચ્ચેનું અંતર કેટલું હોય? એક એકમ, ઓકે. સમજાણું? ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે વર્ગમૂળમાં બે તો આ સંખ્યા રેખા ઉપર દર્શાવો, હકીકતમાં આ તો અત્યારે અહીં આમ ક્રોસમાં છે, સમજાય છે? તો હવે શું કરવાનું છે, આ જે લીટો છે ઓ બી વિકર્ણ, આ લીટાની લંબાઈ વર્ગમૂળમાં બે જેટલી છે. આ ઓ થી બી નું અંતર કેટલું છે? વર્ગમૂળમાં બે. ખ્યાલ આવે? ઓ થી બી ની લંબાઈ છે વર્ગમૂળમાં બે. આ ઓ થી એ ની લંબાઈ કેટલી છે? એક. આ ઓ એ નું અંતર એક એકમ છે, તો એવી રીતે આ ઓ થી બી નું અંતર કેટલું છે? બી થી ઓ અથવા ઓ થી બી નું અંતર વર્ગમૂળમાં બે, એ આપણે એમ આપ્યું છે. જુઓ એની ગણતરી કરી છે, ખ્યાલ આવે બધાને? તો હવે શું કરશું આપણે, તો એને સંખ્યા રેખા પર દર્શાવવું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લીટો છે એ લીટાને આપણે શું કરવાનું છે, અહીંયાથી એને ઢીલ છોડી દેવાના, આની પર મૂકી દેવાનો છે, લીટાને આમ ઢાળી દેવાનો છે. ખ્યાલ આવે? તો લીટાને ઢાળવો હોય, એ જ લીટો છે એના જેટલી જ લંબાઈનો લીટો નીચે લેવો હોય, તો એના માટે આપણે કોનો સહારો લેવો પડે વિદ્યાર્થી મિત્રો? પરિકરનો. કોનો સહારો લેવો પડે? પરિકરનો. ચાપ મારી દેવાની એટલી લંબાઈ, એટલે
વર્ગમૂળ ઉપર આવી સોરી સંખ્ય રેખા ઉપર એ લીટો છે દર્શાવી દઈએ એને સંગત બિંદુ એટલે. તો હવે શું કરવાનું? પરિકર લેવાનું. જોજો મારી પાસે અત્યારે અવેલેબલ નથી અહીંયા, પણ આપણે એને આકૃતિમાં સમજાવીએ. પરિકર જે છે એનું ચાપ છે જે અણીવાળો ભાગ કેન્દ્ર એ ઓ બિંદુ પર આવવું જોઈએ. પરિકર છે એની ત્રિજ્યા કેટલી લેવાની છે, પરિકર કેટલું ખોલવાનું છે, બી જેટલું. તો ઓ થી બી જેટલું પરિકર ખોલવાનું અને એક ચાપ મારવાની આ પ્રમાણે. સમજાય બધાને? આ ચાપ મારશો એટલે અહીંયા જે બિંદુ હશે ત્યાં વર્ગમૂળમાં બી આવશે. રેડિયા આ લીટો છે આખે આખો આની ઉપર આમ ઢાળી દીધો આપણે, તો આ જે છે આમ ચાપ માર્યું એટલે અહીંયા જે સંખ્યા હશે એ વર્ગમૂળમાં બી હશે અને એને સંગત કોઈ પણ બિંદુ નામ આપી દઈએ, માનો કે બિંદુ પી. ખ્યાલ આવ્યો બધાને? છે ને એકદમ સરળ સંખ્યા રેખા પર દર્શાવ. અહીંયા શું કર્યું ખ્યાલ આવ્યો? આ ઓ બિંદુ છે સંખ્યા રેખા શૂન્યને સંગત, એ ઓને કેન્દ્ર લેવાનું અને પરિકર કેટલું ખોલવાનું? બી જેટલું. એટલે પરિકર જે ત્રિજ્યા છે આપણે કેટલી લીધી? વર્ગમૂળમાં બે. હવે આ જે લીટો છે એને અહીં લેવો હોય તો આમ ચાપ મારી દઈએ અહીંયા, એટલે અહીંયા જે બિંદુ હોય એને નામ આપી દો કોઈ પણ એક્સ વાય ઝેડ, પી બિંદુ આપણે નામ આપ્યું. અને અહીંયા જે જગ્યાએ છેદે છે ત્યાં કઈ સંખ્યા હશે? વર્ગમૂળમાં બે. કારણ કે આ લીટાને આપણે આની ઉપર મૂકી દીધો, તો આ લીટાની લંબાઈ વર્ગમૂળમાં બે છે તો આની લંબાઈ પણ કેટલી થાય? વર્ગમૂળમાં બે. એટલે અહીંયા જે બિંદુ હોય એને શું કહેવાય? વર્ગમૂળમાં બે. સમજાઈ ગયું બધાને? તો આ જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેની રીત છે. છે એકદમ સરળ. હવે સ્વાધ્યાયનો દાખલો ગણશું, એમાં આપણે લંબ દ્વિભાજકની રીતે ગણશું, પણ એમાં આ બધું તો આવશે જ, કોમન છે બરાબર. પણ આકૃતિ અહીં ચોરસનો આપણે સહારો લીધો, ત્યાં લંબ દ્વિભાજકનો આપણે સહારો લેવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની ખાસ તૈયારી કરજો બધા, અને આગળ પછી હું તમને વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 17 છે, વર્ગમૂળમાં 27 છે એવી સંખ્યાઓને સરળતાથી આપણે કેવી રીતે દર્શાવી શકીએ તે જોશું. અને હોમવર્કની અંદર આ વર્ગમૂળમાં 2 જે છે એને તમારે પ્રેક્ટિસમાં 3-4 વખત દોરવાની છે, આકૃતિ દર્શાવવાની છે. ઓકે, આ વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.